वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान् नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो નમો નમ બોલો શ્રી સ્વામીનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ સદગુરુ શ્રી આધારંદ સ્વામી પૂર ત્રીજું તરંગ છવ્વીસમું ભગવાન શ્રીહરિ માંગરોળ શહેરમાં પધાર્યા છે અદભુત ઐશ્વર્ય પ્રગટ કર્યું છે રામાનુજ સંપ્રદાયના આશ્રિતો આવ્યા એને લક્ષ્મી નારાયણ રૂપે દર્શન આપ્યા રામાનંદી આવ્યા એમને શ્વેત વૈકુંઠના દર્શન કરાવી વૈકુંઠ પતિ ભગવાન રામચંદ્રજીના રૂપમાં દર્શન આપ્યા આગળ કથા લખે છે સૂર્ય ઉપાસે સૂર્ય હેરોપા શ્રી કો હે દેખે અનુપા રવિ મંડલ મહી રહે પુરુષ રૂપ યે સૂર્ય ઉપાસરય હિ રૂપા સૂર્યના ઉપાસક ભક્તો હતા તેમણે સૂર્યના મંડળમાં બિરાજમાન હિરણ્યમય પુરુષ જેવા સૂર્યરૂપે શ્રીહરિના દર્શન કર્યા ધ્યેય સદા સવિત્રી મંડળ મધ્યવર્તી નારાયણ સરસી જાસન સન્નિવિષ્ટ સૂર્યના મંડળના મધ્યમાં બિરાજમાન હિરણમય નખથી શિખા સુધી સુવર્ણ સમાન આકાર જેમનો છે એવા દિવ્ય રૂપે ભગવાનના દર્શન કર્યા તે સ્વરૂપને દેખીને તત્કાળ સૂર્યભક્તોએ શ્રીહરિને પ્રતિપાલક જગતનો ઉદ્ધાર કરનારા જાણીને શરણ સ્વીકાર્યું ગણપતિના ભક્તોએ શ્રીહરિને મહાગણપતિ રૂપે દેખ્યા જે લોકો જૈન હતા તેમણે શ્રીહરિને તીર્થંકર રૂપે દેખ્યા અને દેવીના ભક્તો હતા તેમણે શ્રીહરિને તે સમયે દેવીને સમાન જોયા અરે મુસલમાનોને શ્રીહરિ પેગંબર રૂપે દેખાયા એટલે તેમણે કઈ સંદેહ પણ કર્યો નહીં આવું જ્યારે સહુએ દેખ્યું ત્યારે તે બધા પોતપોતાના મનમાં ઘણા જ ખુશી થયા અને પછી તેઓ શ્રીહરિનું શરણ લઈને આશ્રિત થયા યવન દેખે પેગામ્બર જે સા ઇન મે સંસેન सा मगन भये सब निज माही शरण श्री हरि के शरण हरिके श्री हरि के ताहे, ताहे। मुसलमानो ये पण जैनो ये पण અરે આપણા સંપ્રદાયની કેટલી કથાઓ એટલે તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું શું લખ્યું સ્વામી એમ કહે કળશ ચડાવ્યો કલ્યાણ નો રે આપણે મંદિર બનાવીએ સારામાં સારું શિખર કરીએ બધું જ કરી દઈએ પણ કળશ જ્યાં સુધી ચડે નહીં ને ત્યાં સુધી એ મંદિરનું કામ અધૂરું કહેવાય સમજો છો ને કળશ ચડે નહીં ત્યાં સુધી અધૂરું કહેવાય કલ્યાણ તો ભગવાન રામચંદ્રજીએ કર્યા હતા સુગ્રીવનું કલ્યાણ કર્યું હનુમાનજીનું કલ્યાણ કર્યું ભગવાન રામચંદ્રજીએ કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ કલ્યાણ કર્યા છે પણ ભગવાન શ્રી હરિની કલ્યાણ કરવાની રીત સૌથી ન્યારી છે સૌથી ન્યારી કેટલી અલૌકિક રીત ચપટીમાં જીવોને શરણે લીધા આશ્રિત કર્યા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી પોતાની મૂર્તિનો મહિમા સમજાવી અને અક્ષરધામના અધિકારી બનાવ્યા હજાર જન્મની કસર કરોડ જન્મની ગુણાત્્યાનંદ સમયની ભાષામાં કરોડ જન્મની કસર ભગવાન સ્વામિનારાયણે એક જન્મમાં ટાળી કરોડ જન્મે જે પંથ કાપી ન શકે એટલો લાંબો કલ્યાણનો માર્ગ મહારાજે ટૂંકમાં એક જન્મમાં પૂરો કર્યો કેવી રીતે ભગવાનના સ્વરૂપની ઓળખાણે કરીને એ ધામના ધામી ક્યારે એનો એ ઈશ્વર કોટી સ્તુતે ઈશ્વર કોટી કરીને હાર્યા રાજ સિદ્ધને ભટકો છો તમે ઈશ્વરો અવતારો દેવતાઓ કહેવાય છે ને વિરાટ નારાયણે ઓગણપચાસ વર્ષ સુધી વિરાટ નારાયણના કોના કોના વિરાટ નારાયણના ઓગણપચાસ વર્ષ એટલે કેટલા થાય આંકડો ખબર છે ને તમને આપણી બુદ્ધિમાં ના આવે એના ઓગણપચાસ વર્ષ સ્તુતિ કરી પ્રાર્થના કરી ત્યારે એક વાર એ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં આ પૃથ્વી ઉપર પધાર્યા કેવી રીતે પધાર્યા તમે જુઓ આ વારનો જે અવતાર રે એવો ન થાય એ વાર રે આવડે છે બધાને બોલો મારી સાથે આ વારનો જે અવતાર એવો ન થાય વારમ વાર રે નથી આવ્યા ને ક્યાં ક્યાંથી રે નથી આવ્યા ને સહુ જન જાણ જો માન માંથી રે સહુ જન જાણ જો માન રે આવું ઐશ્વર્ય મહારાજે બતાવ્યું મહારાજે એમ કહે અમે આવ્યા નથી અને હવે ફરીવાર ક્યારે આવવાના નથી વડોદરા સયાજીરાવ ગાયકવાડ એના કારભારી હતા ગાયકવાડ સરકાર મુસ્લિમોની મોટી બેરખ રાખતા એટલે ટુકડી રાખતા મુસ્લિમ સૈનિકોની આ મોટી ટુકડી અને એનો સરદાર એનો કમાન્ડર એવો બાહોશ મુત્સદ્દી માણસ સફરા અલી મીર સાહેબ સાડા છ ફૂટનું એનું શરીર પડછંદો ઘોડો રાખે અને એવું કહેવાય યુદ્ધની અંદર સૌથી આગળ પોતે ચાલે પણ એવો માણસ બધી રીતે પૂરો સુરો પણ ભગવાન એક એવું દર્દ એને આપેલું એવું દુઃખ એને આપેલું ઊંઘ જ ન આવે એને કેવું દુઃખ આપેલું ઊંઘ જ ના આવે તમને ખાલી બે દિવસ ઊંઘ ના આવે તો શું થાય ઘનશ્યામ દાદા શું થાય અમારા દાદાને દિવસે ના હાથ થાકી જાય દાદા બોલો હે ભીખું દાદા એક વર્ષ નહી બાર સુધી સુધીને ઊંઘ જ ના આવી એવો થાકી ગયેલો માણસ એવો કંટાળી ગયેલો એના શરીરમાં એવું જનુન હતું પણ કરે શું માણસ રોગ થી છે રીબાઈ છે ત્રાહી મામ પુકારી ગયો બાર વર્ષ પૂરા થયા ડોક્ટરો વકીમો હકીમો વૈદ્યો બધાની કરી નાખી ક્યાંય ઈલાજ ન મળ્યો એક દિવસ ટુકડી લઈને છે રસ્તામાં વિસામો કરવા માટે રોકાયા છે એક ગામની ભાગોળ સરસ મજાનું ઘટાદાર ઝાડ નીચે સાફ કરી થોડીવાર વાર વિસામો કરવા માટે રોકાયા છે બેઠા છે શું ચમત્કાર થયો શું ઘટના ઘટી જોત જો તમારે આંખ બંધ થઈ બાર વર્ષની ઘાટી ઊંઘ ભેગી થઈ હોય તમને ખાલી બે દિવસની ઊંઘ ભેગી થઈ જોઈ છે ઊંઘ ભેગી થઈ માણસ ઊંઘે તમે જોયું છે કે નહીં કેવો ઊંઘે એમાંય જેના નાકના હોર્સ પાવર ચાલુ થઈ જાય જોવા જેવો હોય એવી મીઠી ઊંઘેને આવી એવી ઊંઘ આવી જાગી અને એને વિચાર પહેલો આવ્યો આટલા વર્ષો આટલી દવા કરી આટલી દુવા લીધી આટલી મેં મહેનત કરી અને ઊંઘ ના આવે આ ભૂમિમાં આ જમીનમાં કંઈક તત્વ છે બુદ્ધિશાળી તો હતો ને પોતે આ પાક જમીન છે ગમે તે હોવું જોઈએ સૈનિકોને હુકમ કર્યો તપાસ કરો આ ગામ કયું છે કંઈક આ ભૂમિના ગુણ વિશેષ છે ભૂમિ કંઈક જુદી છે સૈનિકો ગામમાં ગયા તપાસ કરી ખબર પડી જાણવા મળ્યું શું કે આ તો ગઢપુર નામનું ગામ છે આ ગામમાં તો ભગવાન પોતે ખુદા તાલા હાલતા ચાલતા પ્રગટ પરવર દિગાર બિરાજમાન છે કોણ સ્વામી નારાયણ આ સમાચાર સૈનિકો લઈ સરદાર સફરા અલી મીર સાહેબ આપે મીર સાહેબ તો તલવાર ખેચે ખુદા અને હલતા ચાલતા ઇસ્લામ તો સ્વીકારે જ નહીં ને કેવી રીતે માને ઇસ્લામમાં કોઈ એમ કહે હું ખુદા છું ખુદાનો અવતાર છું ને કેવી સજા આપવામાં આવતી તમે ઇતિહાસ વાંચો આટલો ધર્મ છતાં બન્યું શું તમે જુઓ સફરા મનમાં બે સવાલ થયા એક સવાલ જો ખોટું હોય દંભ હોય પાખંડ હોય તો આ જમીનમાં આટલી શાંતિ આટલી શીતળતા હું બેસું મારા વિચારો શાંત થાય મારું જનુન શાંત થાય મને ઊંઘ આવી જાય બાર વર્ષથી જે દર્દથી હું પીડાઓ બેસવા માત્રથી જમીનમાં બેસવા માત્રથી મારું દર્દ ટળી જાય માટે જો સાચું હોય તો શરણાગતિ સ્વીકારીશ તપાસ કરું ખોટું નીકળે તો આ તલવારથી આજ સુધી ઘણાના માથા કાપા એક માથું વધારે કાપીશ જતા જતા પાછા સંકલ્પ કરે કે ભગવાન હશે બધું સાંભળેલું અંતર્યામી છે આવનારા કોઈ પણ માણસને ઓળખી જાય છે એના મનના સંકલ્પો જાણી જાય છે વિચાર થયો ચાલો ને સંકલ્પ જાણી જાય છે ને તપાસ કરી લઈએ હિન્દુ ધર્મમાં લોકો કાળા કપડાને અપવિત્ર માને છે આમે આપણે કાળું બહુ રાખીએ નહીં અને સંકલ્પ કેવા કર્યા કાળા કામળાને પાથરીને ભગવાન બેઠા હોવા જોઈએ બધી ઉલટી વાત હિન્દુના ભગવાન તો છે ને સોનાના ચાંદીના સિંહાસનમાં જ બેસે આપણે પીવડા મહારાજ જુઓ પહેલેથી આપણા ભગવાન છે ને થોડા પાવરફુલ જ છે એ કે ખાના ગોખલામ ના બેહે સંકલ્પ કર્યો હું જાઉં ત્યારે સ્વામિનારાયણ ભગવાન ચારે બાજુ રીંગણા ને ઢગલો વચ્ચે બેઠા હોય રીંગણા વચ્ચે ભગવાન બેહે ખરા ક્યારે બધું ઉલટું જ વિચાર્યું આમે આપણે કહેવાય નહીં પણ આ મુસલમાનોના ના થોડા ક્રિયાકાંડ ને બધું ઉલટું તો ખરું જ આપણે હાથ ધોઈએ ને અને ઈ લોકો હાથ ધોય જોયું છો તમે આપણે લખવાની રીત આમ ચાલુ થાય એ આપણે અઢાર લખ્યું હોય એ લોકો એક્યાસી વાંચે કેમ એવો રિવાજ છે લોકો પાછળથી જ વાંચે આવા બધા સંકલ્પો કર્યા આવે ટૂંકમાં વાત કરું છું દાદા ખચના દરબારમાં એવી શીતળતા એવી શાંતિ ક્યાં છે સ્વામિનારાયણ આવી મોટી બેરખ ટુકડી લઈ અને સરદાર આગળ ચાલે એની કાયા એનું શરીર એવું હતું શરીરનો બાંધો એવો હતો ભલ ભલા માણસોને જોઈને ઢીલા પડી જાય કોણ છે આ ક્યાંથી આવે છે ગાયકવાડનો કારભારી હતો જેવો તેવો તો હોય નહીં સ્વામિનારાયણ ક્યાં છે ખબર પડી અંદર વાસુદેવનારાયણના ઓરડામાં ત્યાં બેનો બધા રીંગણાના ઢગલા કરેલા એની વચ્ચે બેસી બરાબર નીચે કઈ હતું ને તો શું પાથરું કાળી કામળી એક પડેલી એ એના ઉપર બેઠેલા દર્શન કર્યા એક પછી પછી એક 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 બધા સંકલ્પ પૂરા થાય કેવાનું એ સફરા અલી મીર સાહેબ વડોદરા સરકાર ગાયકવાડના કારભારી આમાં આપણે સાંભળ્યું ને યવન દેખે પેગાંબર મુસલમાનોને પેગમ્બર રૂપે સંકલ્પ પૂરા થયા કુરાન એ શરીફ એની પવિત્ર આયતો દુનિયાની વધારે વધારે દ્રઢ ગ્રંથિ વાળો આ સમાજ કે કુરાનમાં લખ્યું છે ખુદાનું નૂર ક્યારે આ પૃથ્વી ઉપર ના આવે ખુદા તાલા માટે તો જગત જહન્નમ નરક છે વાત સાચી ને જન્નતમાં રહેનારા ખુદા આ જહન્નમ નરક સમાન જગતમાં આવે ખરા હાલતા ચાલતા નહીં નહીં મનમાં અનેક પ્રકારની શંકા કુશંકા એમાં મહારાજે સમાધિ કરાવી પેગમ્બરોના દર્શન થયા એ દિવ્ય દર્શન કરતાની સાથે બસ એને નિશ્ચય થઈ ગયો આ સ્વામિનારાયણ બીજા કોઈ નહીં આ તો પોતે પ્રગટ પરબ્રહ્મ છે

ભગવાન સ્વામિયણના કેવા આશ્રિત થાય એની કેવી સ્થિતિ થઈ જાય દાદા નિરાવરણ સ્થિતિ સચિદાન સ્વામી જેવી સ્થિતિ સંકલ્પે માત્ર કરીને દિવાલની આરપાર નીકળી જાય કેમ મુસલમાન હતા પણ ભગવાન શ્રીહરિનો નિશ્ચય થયો વચનામૃત વડતાલનું બારમું મહાત્મે સહિત નિશ્ચયનું મહારાજ એમ કહે છે ચંદ્રની વિશે સૂર્યની કળા જેમ જેમ આવતી જાય સાંભળજો ચંદ્રને વિશે સૂર્યની કળા જેમ જેમ આવતી જાય એમ ચંદ્રનું છઠ સાતમ અને અતિશય પ્રકાશ આવી જાય પૂનમ જેવો પ્રકાશ થાય એવી જ રીતે શ્રીજી મહારાજ બોલ્યા પ્રકાશહીન આજ્ઞા જેવો ખદ્યોત જેવો નિસ્તેજ આ જીવ જેમ જેમ પરમાત્માનો નિશ્ચય કરતો જાય એમ એમ એમાં તેજ આવતું જાય પરમાત્માના નિશ્ચય કરીને પરમાત્માની ઉપાસના કરીને એ જીવ પણ દિવસે દિવસે અધિક અધિક તેજને પામતો જાય અને એમ કરતા કરતા મહારાજ બોલ્યા જેટલોનો નિશ્ચય વધારે એટલે પરિપૂર્ણ ભગવાનના નિશ્ચય કરીને તેજસ્વી બને છે એટલે તો વચનામૃતમાં મહારાજ એમ કહે ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ થતી જ નથી એટલે ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહે સ્વામી એમ કહે આપણી મોટાઈ સાધને કરીને નથી આપણી મોટાઈ તો કરીને જ છે એટલા માટે આપણા ગુરુજી ઘણી વાર સભામાં વાત કરે કે આપણે કોણ છીએ ને આપણે કેવા છીએ ને એના કરતા આપણને કોણ મળ્યા છે ને એનો વિચાર આપણે હંમેશા રાખવો કેવા મહારાજ કેવા મોટા છો મહારાજ જીવન જાણું મોટા સર અક્ષર થી છો પર જીવન જાણું છું અક્ષર બ્રહ્મ તમારો ઘર જીવન જાણું છું કેવો મહિમા સ્વામી લખ્યો વાસુદેવ દયાળુ સ્વભાવ મહાપુરુષ મહાનું ભાવ આવા મહારાજ મળ્યા આવી તો કંઈક કથાઓ જૈનોને મહારાજે તીર્થંકર રૂપે દર્શન આપ્યા હોય કેટલા બધા જૈનોની એવી કથાઓ છે કહેવાનું સ્વામી એમ લખે છે કે ભગવાન શ્રીહરિએ માંગરોળમાં આવી રીતે ઐશ્વર્ય પ્રગટાવ્યું અને જે જે લોકોએ ઐશ્વર્ય જોયું એ બધા ભગવાન શ્રીહરીના આશ્રિતો થયા આવું જ્યારે સૌએ દેખ્યું ત્યારે તે બધા પોતપોતાના મનમાં ઘણા ખુશ થયા તેઓ શ્રીહરીનું શરણું લઈ આશ્રિત થયા તે બધા મુમુક્ષુઓ પોતપોતાના ધર્મમાં રહેવા લાગ્યા અધર્મ માર્ગનો ત્યાગ કરી દીધો શ્રીહરીના વચન દ્રઢપણે સ્વીકાર્યા આ પણ બહુ સમજવા જેવું છે શરણે આવ્યા આશ્રિત થયા એટલું જ નહીં વચન સ્વીકાર્યા મહારાજે જે જે કરી એ દ્રઢ કરીને પાળી મહારાજ અમદાવાદમાં હતા અમદાવાદમાં ધર્મશાળાનું કામ ચાલુ હતું એ સમયમાં એ મોટું મંદિર એ મોટું કામ જોઈને ત્યાંથી જૈનોના પાંચ પૂજ એટલે સાધુઓ નીકળ્યા આ જૈનો નીકળ્યા જોયું શું છે જાણું વિચાર્યું ચાલો જઈએ શું છે આમાં સહજ આવ્યા એ લોકોએ સાંભળેલું સ્વામીયા જાદુગર છે એટલે એ લોકો નજીક આવતા આવતા મનમાં શંકા પણ હતી કુશંકા પણ હતી કે જાદુ કરશે કે નહીં કરે પાંચ જણા હતા એમાં મુખિયા જે હતા ને આગેવાન એ આગળ હતા ને બીજા ચાર પાછળ હતા ને મહારાજ પણ એવા ચમત્કારી તમે જાણો છો જાકો જેસી ભાવના એસો હી ફલ દેત એ લોકો ચમત્કાર જોવા આવ્યા હતા એટલે મહારાજે સીધો મહારાજે ચપટી વગાડી ચાર આંખ ભેગી થઈ જેના જે મુખ્ય સંત હતા એને સમાધી પેલા ચાર તો ભાગી ગયા ને દૂર ઝાડની પાછળ સંતાઈ ગયા કે આપણી સામે જોશે તો આપણને પણ કંઈક કરી દેશે ઝાડની પાછળ છુપાઈ ગયા ને પાછળથી જોયા કરે શું થાય છે શું થાય છે શું થાય છે એમાં કોઈક નગરના વણિયા વાણીકો નીકળ્યા હશે એને બૂમ પાડી બોલાવ્યા તમે જાઓ આ સ્વામિનારાયણને સમજાવો આપણા મોટા મહારાજ છે મોટા પૂજ છે આ જાદુ કર્યું છે ટુમણ કર્યું છે કંઈક સમજાવો તમને વણિકો આવ્યા મહારાજને પગે લાગ્યા ભેટ સામગ્રી મૂકી મહારાજને વિનંતી કરી મહારાજ કે અમે કાંઈ કર્યું નથી તમે ઊભા કરો તમે જગાડો તમારો થાય તમે કરો વણિકોએ મહેનત કરી પણ એની મહેનત ચાલે કેટલી ફરી મહારાજ પાસે આવ્યા કરગરવા લાગ્યા રડવા લાગ્યા મહારાજને કંઈક થઈ ગયું છે તમે કરી દીધું તમે પ્લીઝ એને જગાડો મહારાજે કહ્યું કંઈ થયું નથી એ લોકો અત્યારે મહાઉદય ક્ષેત્રમાં ગયા છે અમે ત્યાં એને તીર્થંકરોની સામે રાખ્યા છે અત્યારે તીર્થંકરોની સાથે વાતો કરે છે આમ બધી વાત મહારાજે કરી તો પણ પેલા કરગરવા લાગ્યા મહારાજ કે સારું અમે જગાડીએ છીએ ચપટી વગાડી પેલા મુખ્ય મહારાજ હતા એ જાગ્યા જાગતાની સાથે આ બધાએ પૂછવા લાગ્યા શું થયું શું થયું જેવી મહારાજે વાત કરી હતી એ જ માવદેક ક્ષેત્રની જેનું તીર્થ છે એનું ધામ છે માવદેગ ક્ષેત્રની બધી વાતો એવી ને એવી પેલા કરી પણ કરતાની સાથે ઊભા થઈને તરત બધાને કીધું હવે અહીંયા ક્યારે આવતાની આ જાદુગરા છે કામણ ટુમણ કરે ત્યાંથી પાછા ભાગ્યા ત્યારે શ્રીજી મહારાજ હસતા હસતા શું બોલ્યા અમે આટલો પ્રતાપ બતાવીએ ને તો પણ આસ્તિક હોય ને એને જ ભાવ થાય નાસ્તિકને ભાવ થતો નથી સમજ્યા તમે ઊભી પૂછડી ત્યાંથી ભાગ્યા અને બીજા બધાને શું કીધું કે હવે ક્યારેય પછી આપણા શાસ્ત્રમાં લખ્યું હવે ક્યારેય પછી આ રસ્તા ઉપર તો ચાલવું જ નહીં આ રસ્તો એ છે ને લેવો નહીં રસ્તો લીધો છે ક્યારેક અહીંયા આવવાનું મન થશે ને મહારાજ બોલ્યા કે આસ્તિક હોય એને જ ભાવ થાય જેની શ્રદ્ધાની આંખો ફૂટી ગઈ છે જેના મનમાં સંશયના કીડાઓ પડ્યા છે સંશયાત્મા વિનશ્યતી એટલા માટે જે જે આશ્રિતો થયા એને પછી ભગવાન શ્રી જે આજ્ઞા કરી જેવી આજ્ઞા કરી પંચ વર્તમાન સંબંધી આજ્ઞા મુસ્લિમો હતા તિલક ચાંદલો કંઠી માળા મંત્ર ભગવાન શ્રીરીના આશ્રિત રીતે પૂરેપૂરા આશ્રિત થયા અધર્મ માર્ગનો ત્યાગ કર્યો શ્રીહરીના વચનને દ્રઢપણે સ્વીકાર્યા શ્રીહરિએ આ પ્રમાણે પોતાનો અપાર પ્રતાપ દેખાડ્યો તેને મુખથી કહેતા સો જન્મ વીતી જાય તો પણ પાર આવે એમ નથી શ્રીહરિના ચરિત્ર અનંત છે અરે મારું તો આયુષ્ય પણ થોડું રહ્યું છે કોણ લખે છે આધારાનંદ સ્વામી આયુષ્ય પણ થોડું રહ્યું છે મનના જેવા વેગથી કહેવામાં આવે તો તે બુદ્ધિના માપમાં આવે પણ બધા ચરિત્ર લખ્યા હોત તો પૂરું આકાશ કાગળોથી ભરાઈ જાત પણ અત્યારે તો મનમાંથી બધું ભૂલાઈ ગયું છે લેસ માત્ર યાદ છે તેને હવે લખું છું અજ્ઞાન નાશ ભયે હરી સો જીવના મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે શ્રીહરિ પ્રગટ થયા છે અને પૃથ્વી ઉપરથી એકાંતિક ધર્મનો પણ નાશ થયો એવું જાણીને સુખદાયક ધર્મપુત્ર શ્રીહરી પ્રગટ થઈને તેને બધી રીતે સ્થાપિત કર્યો ધનાઢ્ય ગ્રહસ્થ સત્સંગોની પાસે સારા અન્નક્ષેત્ર કરાવ્યા કેવળ સમાધિ કરાવવી કેવળ પરચાઓ પૂરવા એ ભગવાન શ્રીહરનું લક્ષ્ય નહોતું યાદ રાખજો સંકલ્પ પૂરા કરી આ જગતનું એકાદ ઐશ્વર્ય બતાવી ભગવાન શ્રીહરી પોતાની મૂર્તિમાં ભાવ કરાવતા ભગવાનમાં ભાવ થાય પ્રેમ થાય તો ભગવાનની આજ્ઞા પાળી શકે ભગવાનની આજ્ઞા પાળે તો અધર્મથી જીવ દૂર થાય અને અધર્મથી જીવ દૂર થાય ત્યારે જ આત્યંતિક કલ્યાણનો અધિકારી બને આ સત્સંગની બે પાંખ છે એક ઉપાસના અને બીજી આજ્ઞા બંને પાંખ છે ઉપાસના દ્રઢ થાય એટલે આજ્ઞા ઓટોમેટિક દ્રઢ થાય જ ભગવાનમાં હેત થાય ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાય તો ભગવાનની આજ્ઞા સહજ પળે પળેને પળે જ અને ભગવાનની આજ્ઞા નથી પાળી શકતા વચનમાં એટલા નથી રહી શકતા તેની ઓળખાણ પણ એટલી ઓછી છે આ રીતે ભગવાન શ્રીહરિએ જીવના હૃદયમાં પડેલો અજ્ઞાન એનો નાશ કર્યો પૃથ્વી ઉપરથી લુપ્ત થયેલો એકાંતિક ધર્મ એને ભગવાન શ્રીહરિએ ફરી સ્થાપિત કર્યો પોતાના આશ્રિત ગ્રહસ્થ ભક્તો હતા મોટા નક્ષત્રો કરાવ્યા અભ્યાગત અતિથિ તીર્થવાસી માટે ધર્મશાળા બંધાવી અહિંસામાં વિષ્ણુ યાગ કરાવ્યા બહુનામી શ્રેહરી મહાપૂજા કરીને યજ્ઞ કરાવવા લાગ્યા તે સાંભળીને અપાર લાખો બ્રાહ્મણો આવવા લાગ્યા ઘીથી લચપચતા લાડુ કરાવીને તેમને જમાડ્યા તે વર્ણવી શકાય એમ નથી એક મહિનો બે મહિના છ મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા તેનો કોઈ નક્કી ઠેરાવ રહ્યો નહીં બ્રાહ્મણો મુખથી ના ન કહી શકે ત્યાં સુધી રોજ મિષ્ઠાન તેમને જમાડ્યું આવું જ્યારે નક્કી કર્યું ત્યારે બ્રાહ્મણો જમીને તૃપ્ત થાય પણ મુક્તિ ના ન કહે છેવટે છાની રીતે ભાગવા લાગ આવી રીતે મહારાજે ચौराશી કરાવી ભગવાન હતા ને મહારાજ ઘણા બધા નામ માં સતાનંદ સ્વામી એ મહારાજ નું એક નામ રાખ્યું ઉદારાય નમઃ એના જેવો બીજો કોઈ ઉદાર નથી એના જેવો બીજો કોઈ આપવા વાળો નથી હમણાં નમન હું કરું એ પ્રાર્થનામાં ગુરુજીએ બહુ સરસ ટકોર કરી હતી ગુરુજી વાત કરી આમ તો ભગવાન પાસે માગે જ નહીં નિષ્કામ ભક્ત એના જેવો તો કોઈ ઉત્તમ છે જ નહીં પણ કદાચ આપણે એવા ઉત્તમ ન થઈ શકીએ તો એટલું તો નક્કી કરી જ દઈએ શું માગીશું તો મહારાજ પાસે પતિવ્રતા નારી ઝૂંપડામાં રહેતી હોય એનો પતિ કંગાળ હોય અને સામે મોટો બંગલો હોય મોટો શ્રીમંત સાહુકાર રહેતો હોય પાંચ કાર એના આંગણામાં પડી હોય આ નારીની સાડી ફાટી ગઈ હોય તો કોની પાસે માગશે કોની પાસે માગશે માગે તો પતિ પાસે માગે પતિ સિવાય બીજા પાસે ન માગે કદાચ પતિ પાસે ત્રણ વાર માગે ન મળે સામે વાળાને ખબર પડે પતિની ગેરહાજરીમાં કહે ચાલ મારી સાથે જોઈએ એટલી અને જોઈએ એવી લઈ દઉં તો જાય ખરી જાય ખરી એટલા માટે તો કહેવાય છે ને કે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી ને એ તો નપુંસક છે નપુંસક કેવો છે નપુંસક ગમે એટલી સ્ત્રી સાથે રહે એનાથી ક્યારેય સંતાન ન થાય એમ ભગવાનનો નિશ્ચય ભગવાનની ખુમારી જેને નથી એનાથી આ દુનિયામાં ક્યારેય કોઈનું કલ્યાણ ન થાય ભગવાનનો નિશ્ચય આ સત્સંગનો પ્રાણ છે ભગવાનની ઓળખાણ એ જ કરવા જેવી છે બસ એનાથી પર બીજું તત્વ નથી એટલા માટે તો વચનામૃત મધ્યનું તેરમું મહારાજ કે આવી રીતે યથાર્થ ભગવાનના સ્વરૂપને જ્યારે જાણે છે ત્યારે કામ ક્રોધાધિક દોષોને ટાળવા માટે મહેનત કરવી નથી પડતી સહેજે ટળી જાય છે આપણે જે કંઈ કરીએ છીએ ને એ મહારાજનો મહિમા આ કથા કરીએ છીએ કથા સાંભળીએ છીએ તપ કરીએ છીએ જપ કરીએ છીએ સેવા કરીએ છીએ દાન કરીએ છીએ આ બધા સાધનો ભગવાનનો નિશ્ચય મજબૂત કરવાને માટે ભગવાન શ્રીહરીના એક એક સદગુણ એવા છે આ ચરિત્રો સ્વામી કેવા લખે છે સ્વામી કે જો બધા ચરિત્રો લખવા જઈએ ને આખે આખું આકાશ ભરાઈ જાય ને એટલા ભગવાન શ્રીહરીના ચરિત્રો છે અરે આધારંદ સ્વામીએ આ સાગર ગ્રંથમાં જ વાત લખી છે ભગવાન શ્રીહરીના એક દિવસના ચરિત્રો લખવા હોય ને એક દિવસના ખાલી તો પણ આધારંદ સ્વામી એમ કહે કે આપણી આખી જિંદગી ઓછી પડે એટલા ભગવાન શ્રીહરિએ એક દિવસમાં ચરિત્રો કર્યા છે એનું હસવું એ પણ લીલા બની જતી એનું બોલવું એ પણ લીલા બની જતી એનું ચાલવું એ પણ બોલો લીલા બની જતી તમે વિચારો કેવી સભાઓ દાદા મજાની વાત છે શ્રીજી મહારાજ બેઠાતા મુક્તાનંદ સ્વામી ગોપાલંદ સ્વામી સમી બધા સંતો બધા બેઠેલા અને બધા સંતો મહારાજ બેઠેલા એમાં કોને વ્યાપકાનંદ સ્વામી હાંકોટો માર્યો સભામાં મહારાજ હસવા લાગ્યા મુક્તાનંદ સ્વામી કઈ વાત કરતા વાત તો ચાલુ રહી પણ સભામાં બેઠેલા બધાનું ધ્યાન તૂટી ગયું કે મહારાજ આ કઈ લીલા થઈ કઈ સમજાણું નહીં શું થયું મહારાજ કે અમને પૂછો છો આ પૂછ્યું શું સ્વામી તમે માર્યો ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે આપણા આ બ્રહ્માંડ નો એ બીજા બ્રહ્માંડમાં જતો હતો આપણા આ બ્રહ્માંડ નો બીજા બ્રહ્માંડમાં જતો હતો અને રસ્તામાં એક મોટો રાક્ષસ ઇન્દ્રને ગળવા જતો હતો એટલે મેં અહીંયા બેઠા બેઠા જોયું મનેથી એને બચાવી લઈ એટલે હાકોટો મારો પેલો રાક્ષસ ભાગી ગયો તમે આમ સભામાં બેઠા હો અને તમારા પગ પાસે કીડી આવે અને કીડીની બાજુમાં કોઈ ગરોળિયાને ખાવા જાય તમે આમ જરાક શું કરો તાપલી મારદો ને એમ દૂર કરી દો કીડી બચાવી લો કે નહીં કથા સાંભળવાની ચાલુ રહે અને કીડીનો જીવ પણ બચી જાય બોલો આ ભગવાન સ્વામિયાણીની સભામાં બેસનારા સંતો એનું ઐશ્વર્ય કેવું હશે હવે જો એક એક સાધુ આવા સમર્થ હોય ગોપાળાનંદ સ્વામી તમે જુઓ મુક્તાનંદ સ્વામી તમે જુઓ બ્રહ્માનંદ સ્વામી ઘોડાના માથે એક થાપો મારે નિષ્કામી બનાવી દે ને સાંભળી છે વાતો કે સાંભળી છે વાતો કે મુક્તાનંદ સ્વામી સભામાં વાત કરે બે હજાર માણસો મનમાં વિચાર કરીને બેઠા હોય પ્રશ્નો પૂછવા ઈચ્છતા હોય બે હજાર માણસોના સવાલ એના જવાબ મુક્તાનંદ સ્વામીની એક વાતે કરીને થાય ગ્રહણની ગતિ ગોપાળાન સ્વામી ફેરવી નાખે તમે જોયર્ય મરેલી ઘોડી વ્યાપકાનંદ સ્વામી આમ આકાશમાં જો શું છે એમાં મચ્છર મરેલું મચ્છર જીવ જતો હતો વ્યાપકાનંદ સ્વામી પકડ્યો અને નાખી દીધો ઘોડીમાં સાંભળું છે આવું કે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થાય કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થાય પણ આત્માનું ટ્રાન્સપ્લાન્ટ થાય સાંભળું છે કે એ માગું છું એટલા માટે સ્વામી એમ લખે ભગવાન શ્રીહરીના એક દિવસના ચરિત્રો એનો પણ લખતા પાર આવે એમ નથી એમની એક એક ક્રિયા મહારાજ બેઠા હોય બોલતા હોય ચાલતા હોય આવા મહારાજના અપાર ચરિત્રો છે મહારાજે બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા ખૂબ એટલે ખૂબ જ મહારાજનું એક નામ છે સાધુ વિપ્ર પ્રપૂજ કાય નમઃ જેને અત્યંત સંત અને બ્રાહ્મણ વાલા છે સંત અને બ્રાહ્મણની જેમણે પુષ્કળ સેવાને પૂજા કરી છે અમદાવાદમાં મહારાજે ચોરાસી કરાવી અમદાવાદનું મંદિર પૂરું થયું રામદાસ સ્વામીને મહારાજે બોલાવ્યા રામદાસ સ્વામીને બધો કારભાર સોંપેલો મહારાજ કહે સ્વામી ઉત્સવ કેવો થયો અરે મહારાજ ખૂબ સારો થયો સ્વામી કંઈ રહી ગયું ના મહારાજ તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છો શું બાકી રહે મહારાજ બોલ્યા સ્વામી એક રહી ગયું શું રહી ગયું આપણે બ્રાહ્મણોને જમાડવાના રહી ગયા અરે મહારાજ બોલો ને તમારી શું ઈચ્છા છે મહારાજ કહે અમારે તો બ્રાહ્મણોની ચોર્યાસી કરવી છે ત્યારે મહારાજને કોઈક બીજા બીજાએ વાત કરી મહારાજ આ તો મોટું નગર અમદાવાદ અહીંયા કેટલા બ્રાહ્મણો છે ખબર છે સાહીઠ હજાર બ્રાહ્મણોના ઘર છે કેટલાને ભેગા કરશો મહારાજ કહે બધાને કેવરાવી દો બધાને જમાડવા છે ત્યાં બીજા કોઈએ કહ્યું મહારાજ તમને ખબર છે આ કાંકરિયા સરોવર ત્યાં એક રાજા થયા ઇતિહાસમાં નામ છે એ રાજાએ છ મહિના સુધી તૈયારી કરેલી અને છ મહિના સુધી તૈયારી કરીને પછી બ્રાહ્મણોને જમાડવાની શરૂઆત કરી તો પણ અમદાવાદના બ્રાહ્મણોની ચોરાસી અધૂરી રહેલી આવી આ ગામની ચોરાસી અઘરી છે બીજા ગામોમાં ચોરાસી થાય પણ અમદાવાદની ચોરાસી સહેલી નથી મહારાજ કંઈક કામ કરો ને આપણે કાલે જ બોલાવી લો કાલે જ જમાડી દેસુ ત્યાં ત્રીજા એમ બોલ્યા કે ભગવાન તમે જો બધાને કાલે જમાડવા હોય તો પાણીનું ઘી કરવું પડશે રેતીનું શું બોલ્યા જો કેવું બોલ્યા કે મહારાજ તમારે કાલે હશે તો તો પછી મહારાજ તમારે શું કરવું પડશે પાણીનું ઘી કરવું પડશે રેતીની ખાંડ કરવી પડશે ને ધૂળમાંથી લોટ કરવો પડશે મહારાજ કી જ મારું કામ છે ને ભરો ડબ્બા તમને તમારે આવી રીતે આ તો મહારાજનું ઐશ્વર્ય હતું અડધી રાત્રે તો ગાડાઓના ગાડાઓ ઉતરવા માંડ્યા લોકો પૂછવા માંડ્યા આ સામાન ક્યાંથી આવ્યો એક જ જવાબ પુરુષો તમની પેઢીમાંથી સામાન આવ્યો છે ક્યાં ઉતારીએ બોલો એવા મોટા મોટા ઢગલાઓ થઈ ગયા આવી રીતે મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા પાછા બ્રાહ્મણો કહેવાય નક્કી કરીને આવેલા કે આપણે એટલા લાડવા ખાજો કે ખાતા ખાતા એક મરી જવું જોઈએ પેપરમાં આવવું જોઈએ સ્વામ્યાયની ચોરાસીમાં એક બ્રાહ્મણ ગુજરી ગયો એની આબરૂ જવી જોઈએ ગમે એમ કરી એટલા તો ખવાય નહીં લાડુ તો પછી બીજો પ્લાનિંગ કર્યું શું કે લાડુના ડબ્બે ડબ્બા ચોરી જાઓ એટલે બુમાબૂમ થવી જોઈએ કે લાડવા ખૂટ્યા 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 આબરું જવી જોઈએ લાડવા ચોર્યા એટલા બધા શ્રીજી મહારાજ શું કર્યું કે દરબારોને લઈને ગયા અને બ્રાહ્મણોને જમતા પંક્તિ ત્યાં ભડાકા કર્યા બંદૂક મહારાજ કે જો આ ભડાકા હેમળા આવી રીતે હવે જે લાડુ ચોર છે ને ભડાકે દેશું બંદૂકો વાળા ઉપર રખાવ્યા અને લાડવા ખવરાવ્યા બ્રિજેશ ભગત મેઘપરમાં મહારાજે છ મહિના સુધી બ્રાહ્મણોની ચોરાસી કરાવી આવી તો કેટલી કથાઓ છે બ્રાહ્મણો ભાગવા લાગ્યા ના પાડી શકે નહીં મહારાજ આગ્રહ કરીને પીરસે શ્રીજી મહારાજ કેટલા ઉદાર છે જો સ્વામી લખે છે ત્યારે એ ભાગનારા બ્રાહ્મણોને પાછા બોલાવ્યા અને તેના શાસ્ત્રાભ્યાસ ને અનુસારે પૂજા કરાવી અરે અરે ભૂદેવો ક્યાં ભાગો છો દક્ષિણા લીધા વગર ન જવાય આમ દક્ષિણા ના એટલે બ્રાહ્મણ પાછા થોડા ઢીલા પડી જાય પાછા વડે મહારાજ પૂછે કેટલા શાસ્ત્ર ભણ્યા છો કયા કયા વેદ શીખ્યા છો બે વેદ બે ખોવા સાધુઓને એકલા અને દેવોને હૃદયના પ્રેમથી નિત્ય ભોજન વડે તૃપ્ત કરીને શ્રીહરિ પૂજતા આમ જગદવંદ્ય સહજાનંદ સ્વામીએ વારંવાર અધર્મીને પાખંડી મતોનો ઉચ્છેદ કર્યો જ્યાં જ્યાં પોતાના ભક્તો રહેતા ત્યાં ત્યાં સંતોને સાથે લઈને શ્રીહરી જતા ત્યાંથી અધર્મનો નાશ કરીને ધર્મનું દ્રઢતાથી સ્થાપન કરતા શ્રીહરીએ વર્ણાશ્રમના ધર્મને મજબૂત કર્યો કોને મજબૂત કર્યો વર્ણાશ્રમના ધર્મને એટલે કે ધર્મ માર્ગને મહારાજે મજબૂત કર્યો જ્યાં જ્યાં પાળાઓ તૂટેલા હતા ત્યાં ત્યાં મહારાજે પાળાઓ સારા કર્યા અધર્મના માર્ગને દૂર કર્યો અધર્મી ગુરુઓનો ત્યાગ કરાવ્યો સંતોને ઓળખાવ્યા તેમજ અથાગ ત્યાગ પડાવ્યો મોક્ષની વાત સાક્ષાત આવી અને સત્સંગથી સાચા ખોટા સંતની સહુને ઓળખાણ થઈ આવી રીતે મહારાજે ધર્મનો માર્ગ સ્થાપ્યો ત્યારે તો લોકોને સત્ય અસત્યનું જ્ઞાન થયું આ બહુ સાચી વાત છે અસત્યને જ લોકો સત્ય માનીને બેઠા હોય એને ક્યારેય ભગવાનની ઓળખાણ થાય ખરી બોલો અરે શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે જેને ભગવાનનો નિશ્ચય નથી ભગવાનના સાધુનો નિશ્ચય નથી એનું તો અમે સારું કરવા ઈચ્છીએ તો પણ સારું થાય નહીં ભગવાન પોતે કરવા ઈચ્છીએ ભગવાન પોતે સમજાવા જાય તોય ન થાય મેં તમને કહ્યું ને શ્રીજી મહારાજ એટલા માટે એકાંતિક ધર્મનો અર્થ જ થાય ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ચારે ચાર સાધનની પુષ્ટિ કરી જો આમાં શું આવ્યું સાધુઓને અથાગ ત્યાગ પડાવ્યો કેવો ત્યાગ કેટલી સરસ વાત જુઓ અજ્ઞાન અના લ કે જોવું સતસંગ સો જત સોવુ અજ્ઞાન અના દે કે જોવું સતસંગ બેનાન સોજત સોવુ સો અજ્ઞાન મિટાવન કાજા દેશ દેશ પ્રતિ બિચરે મહારાજા સો જ્ઞાન મિટાવન કાજા દેશ 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 પ્રતિ બિચરત મહારાજા પ્રદેશ ગામો ગામ ઘરો ઘર ફરવાનું મહારાજનું એક જ કારણ હતું અજ્ઞાનના અંધકારને ટાળવું કયો કયો અજ્ઞાનના અંધકારને ટાળવું અક્ષરાનંદ સ્વામી એક વાત લખી છે અવળું જ્યારે સવળું સમજાઈ જાય ત્યારે એને સમજાવવું બહુ અઘરું છે સ્વામી એક રમુજી દ્રષ્ટાંત આપ્યું નાનું ગામ હતું એ ગામમાં વીસ વર્ષ જૂના એક પોતાના મિત્ર આવ્યા ઘણા સમય પછી મિત્રને જોઈ ઘરધણી એટલો બધો રાજી થયો એટલો રાજી થયો ઘરના માણસને કહ્યું કે મારો જૂનો મિત્ર આટલા વર્ષો પછી આવ્યો છે સારામાં સારું શિરોપુરી જમાડવાના છે રસોઈ તૈયાર કર પણ ઘરનું માણસ એવું વાકું ઘરના માણસ એવા માથા ભારે એને સીધી ના ન પાડી સીધી ના પાડી દે તો હજી સારું એને કીધું બનાવીએ છે નું ઘરમાં કંઈ છે નહીં સીધું લાવો તમે આ સીધું લેવા ગયા ઘરના માણસ તૈયારી કરે જે મહેમાન આવ્યા હશે ઘરની અંદર બેઠેલા બાર બીજા રૂમમાં પેલા ભાઈ બાર ગયા એટલે ઘરનું માણસ પોકે પોકે રડવા ઘરના રસોડામાંથી અવાજ સાંભળી પેલા મહેમાનોને થયું કે રસોડામાં એકલા સ્ત્રી છે બીજું કોઈ છે નહીં કઈ થયું તો નહીં હોય ને આટલું રડે છે કેમ ભાઈ તો બહાર ગયા છે મહેમાનો આવીને દૂર ઉભા રહીને કહે છે કે બેન કઈ મૂંઝવણ હોય તો કહો કઈ મુસીબત હોય તો કહો અમે તમને મદદ કરીએ તમે આટલું બધું રડો છો કેમ ત્યાં રડતા રડતા પેલા સ્ત્રી બોલ્યા હું મારું નથી રડતી હું તમારું રડું છું મારું કેમ હા આ તમારો ભાઈ નહીં હા તમે ભાઈ ભાઈ કરો છો ને ઘરમાં જેટલા મહેમાન આવે ને એ બધાને તમારી જેમ શિરોપુરી બનાવવાનું મને કહે બહાર જાય અને પછી હાથ આંબેલા વાળાને લઈ આવે સાત જણાને સાંભેલા લઈને લઈ આવે પછી ઘરમાં એવા મારે એવા મારે એવા મારે હાડક્યા હાડકા તમે વીસ કે આવું હવે આવું સાંભળે તો શું થાય ડરી ગયા પેલા કે તું અમારે જમવું નથી અમે જતા રહીએ જવું હોય તો આ બાજુ જજો એને રસ્તો બતાવી દીધો કેમ કે આ ભાઈ આ બાજુ ગયા છે લેવા માટે દુકાના બાજુ છે તમે આમ ઉપડો મહેમાનો તો મુઠ્ઠી વાળી ભાગ્યા ભાઈ ત્રણે ત્રણ એમ આ બધું ઘી તેલ બધું લઈને આવ્યા ગયા અરે તો જતા રહ્યા પણ જવા કઈ બાજુ ગયા આ બાજુ ગયા પણ શું કામ ગયા ઈ સાત સાત સાંભળેલા માંગતા તો મારી પાસે હું લાવું ક્યાંથી ઘરમાં ક્યાંક સાંભેલું હોય અરે આસપાસ આડોશી પડોશી લઈ લેવું ને પણ હું બધે માગવા જાઉં કે પછી રસોઈ કરું આને થયું મિત્રોને સાત સાંભેલા જ જોઈએ છે ને આસપાસના માણસોને ભેગા કર્યા એક એક સાંભેલાવાળા તૈયાર કર્યા કે ચાલો દોડતા દોડતા જઈએ આ બાજુ ગયા છે મિત્રો એ લોકો પાછા વળી જાય તો સાંભેલા ઉપડ્યા સાથે સાત જણા અને એમાં રસ્તામાં પેલા ચાલ્યા જતા હતા વાતો કરતા કરતા કે ભગવાને કૃપા કરી આજે આપણને બચાવી લીધા નાણે બૂમ પાડી એ ઉભા રેજો છગનભાઈ છગનભાઈ પાછળ નજર કરી કે હાથ સાંભેલા છે પૂરેપૂરા આપણે ત્રણ જણા છીએ એક એક મુઠ્ઠી ભાગ્યા ઉભા રે ને જીવે સત્ય અધર્મને લોકોએ ધર્મ માની લીધો છે અજ્ઞાનને જ લોકોએ જ્ઞાન માની લીધું છે આવું જે અજ્ઞાન પ્રવર્ત્યુ છે એને કેમ કાઢવું અજ્ઞાન અના દે એ કે જોવો સત્સંગ વિના કાળનું હૃદયમાં પડેલું અજ્ઞાન ક્યારેય પણ સૂજતું નથી સત્સંગ એ હૃદય વિશે સૂર્યના પ્રકાશ જેવો પ્રકાશ પાથરે ત્યારે હૃદયને વિશે પડેલું અજ્ઞાન એટલે કે હૃદય વિશે પડેલો અધર્મ હૃદય વિશે પડેલી પોતાની ભૂલ જીવને દેખાય છે તેની ખબર પડે છે તે અજ્ઞાનનો નાશ કરવા માટે દેશ દેશમાં વિચર્યા અધર્મના મૂળિયા કાપી નાખ્યા આત્મજ્ઞાન કરાવ્યું જો મહારાજે શું શું કર્યું દેશ પ્રદેશમાં મહારાજનું વિચરણ એના માટે હતું આત્મજ્ઞાન કરાવ્યું અનુપમ વૈરાગ્ય આપ્યો પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું જીવને જ્યારે ખબર પડે ને કે હું ખોટી દિશામાં જઈ રહ્યો છું ત્યારે જ એ જીવ ત્યાંથી પાછો વળે છે ત્યારે જ સવળી દિશાની શરૂઆત કરે છે મહારાજે આવી રીતે સવળી દિશા આપી આત્મ જ્ઞાન આપ્યું પોતાનું જ્ઞાન કરે હું કોણ છું હું કેવો છું હું કેટલામાં છું આજના મોટા ભાગના જીવો અહંકારમાં જીવનારા છે કઈ હોય નહીં તો એ પોતાની જાતને આઈ એમ એવરીથિંગ માની લેતા હોય છે અરે એવું જોવા મળે છે આ સત્સંગમાં આ આપણા સત્સંગમાં એવું જોવા મળે જેને સત્સંગના સની ખબર ના હોય અને એ હાથમાં મા એક લઈને કલાક કલાક પ્રવચન કરે અને એ વાતો કરે અમે સાંભળી છે એટલે કહું છું આપણને એમ થાય આવી રીતે જ્યાં વાતો થતી હોય ત્યાં સત્સંગ ત્યાં જ નટકવાનો આત્મજ્ઞાન વચનામૃતમાં મહારાજ એમ કહે બાલ્યવસ્થા છે યુવાસ્થા છે રૂપ કુરુપ આ બધું જોનારો જુએ છે અવસ્થા દેખાય રૂપ દેખાય કુરુપ દેખાય આ બધું દેખાય છે પરંતુ જોનારો પોતે પોતાને નથી જોતો તે મૂર્ખમાં અતિશય મૂર્ખ છે ઘેલામાં અતિશય ઘેલો છે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને નીચમાં અતિશય જોનારો બધું જુએ છે પણ પોતે પોતાને નથી જોતો આત્મજ્ઞાન પોતાની તો આપણને ખબર હોવી જ જોઈએ આપણે કોણ છીએ આપણે હજી કેટલો માર્ગ કાપવાનો છે એકવીસમી સદીની મોટા મોટી ભૂલ એ છે આજનો માણસ એટલો બધો ભૌતિક બની ગયો છે એટલો બધો બાહ્ય દ્રષ્ટિ પ્રધાન બની ગયો છે જીવ પ્રાણી માત્ર એટલા બહિરંગ બની ગયા છે અમેરિકામાં બેઠેલા માણસને આખી દુનિયાની ખબર હોય ઓસ્ટ્રેલિયામાં શું થયું જાપાનમાં શું થયું ઈન્ડિયામાં શું થશે એ ખબર હોય પણ પોતાની કેટલાને ખબર પોતાની કેટલાને ખબર ઇતિહાસની આ બે ત્રણ ઘટનાઓ એટલા માટે કહું રવિન્દ્રનાથ ટાગોર એ નોબેલ પ્રાઇઝ મળી ગયું નોબેલ પ્રાઇઝ મળ્યા પછી એનો સન્માન સમારોહ હતો સન્માન સમારોહમાં એના વિશે પરિચય આપવાનો હતો એટલે તમને ખબર છે ઘણી વાર બહુ મોટા વ્યક્તિ વિશે પરિચય આપવાનો ત્યારે એ રીતે લોકો આપે કે આમના વિશે બીજું શું કહું આ ઓડિયન્સમાં એમને ન ઓળખતો હોય એ કોઈ માણસ હોય જ ન શકે ઇમ્પોસિબલ છે આ સમાજમાં રવિન્દ્રનાથ ટાગોરને ન ઓળખતો હોય એવો માણસ હોય જ ન શકે તેમ છતાં કોઈ હોય કે જે ટાગોરજીને ન ઓળખતો ઊંચી આંગળી કરો ત્યારે એવું કહેવાય છે ઓડિયન્સમાં એક માણસે ઊંચી આંગળી કરી એ હતા રવિન્દ્રનાથ ટાગોર પોતે એણે કહ્યું હજી ખરેખર હું મારી જાતને ઓળખી શક્યો પોતાની જાતની ઓળખાણ થવી આત્માને ઓળખવો અને પરમાત્માને ઓળખવા ગુણાત્તાનંદ અઘરા બે માર્ગ છે આત્માની ઓળખાણ થાય પછી પરમાત્માની ઓળખાણ થતા વાર નથી લાગતી એની અંદર જ બેઠા છે મહારાજ તો પરમાત્માનો નિશ્ચય થાય વચનાત્મા મહારાજ કીધું ને સત્પુરુષને વિશે અતિ દ્રઢ પ્રીતિ છે એ જ આત્મદર્શનનું અને પરમાત્માના દર્શનનું સાધન છે મોટા સત્પુરુષની વિશે હેત થાય અત્યંત હેત થાય તો એ સાધુની વિશે હેત છે એ હેતે કરીને સાધુની વાત મનાય એ સાધુ કહે વચનામું પ્રથમનું સોળમું મહારાજ એમ કહે સંત એમ કહે તું ઇન્દ્રિયો નથી એનાથી પૃથક છે અંતઃકરણ નથી એનાથી પૃથક છે તો આત્મા છે આમ જ્યારે સંત વાત કરે ત્યારે એ વાત એને હા પડે પછી એ વાત એ સ્વીકારે એટલે સંતને વિશે પ્રીતિ થાય સાધુનો સમાગમ થાય ત્યારે આપણે જાણીએ છીએ એટલા માટે જુઓ કેવા કેવા દાખલાઓ શ્રીજી મહારાજના સમયના એ સામાન્યમાં સામાન્ય અરે વાઘરી જ્ઞાતિના હોય કોળી જ્ઞાતિના હોય આપણા સત્સંગને કેવી મોટી વાત એક કરી દઉં ભગવાન સ્વામીને શું કામ કર્યું શિયાળીના શિવરામ વિપ્ર મહાન કથાકાર એવા તો વિદ્વાન હતા એ સમયમાં ગુજરાત ભરમાં પંકાતા પંડિતોમાં જેનું સ્થાન હતું સિયાણીના શિવરામ વિપ્ર કથા કરે છે કથા પૂરી થઈ લીંબડીના ઠાકોર દરબાર રાજા એનું આયોજન છે કથા પૂરી થઈ એટલે કથા બાદ એમણે સામેથી કહ્યું કે આ સભા તમે સાંભળી શ્રીમદ ભાગવતની વાતો સાંભળી તમારે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો કોઈએ પૂછ્યો નહીં કોઈ કે સામાન્ય પ્રશ્ન પૂછ્યાના જવાબ પણ એમણે આપ્યા છેલ્લેથી એ સમયમાં વર્ણાશ્રમના ધર્મ બહુ કડક હતા એટલે વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે જ બેસાતું બેસવાની વ્યવસ્થા પેલા બ્રાહ્મણો પછી ક્ષત્રિય એ પ્રમાણે બેસવાની વ્યવસ્થા હતી છેલ્લામાં છેલ્લે દૂરમાં દૂર જેનું આસન હતું એવા આસન ઉપરથી એક વ્યક્તિ ઉભો થાય અને એ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે મારે એક પ્રશ્ન પૂછવો છે બોલો ને ભાઈ ક્યારના વાત કરતા હતા વિષય 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 વૈરાગ્ય લખવું વિષયથી દૂર રહેવું તો મને સમજાતું નથી કે ચિત્ત ચિત્તમાં વિષય છે કે વિષયમાં ચિત્ત છે તમે આ વાતનો ખુલાસો કરો છે જવાબ તમારી પાસે એક ભાગવતના એક સંસ્કૃતના એક વેદ ઉપનિષદ પુરાણના મહાન જ્ઞાતા પંડિતને એક છેલ્લી લાઈનમાં પંક્તિમાં બેઠેલા વ્યક્તિએ સવાલ પૂછ્યો કે પુરાણીજી ખરેખર આ વાત તમે સમજાવો કે ખરેખર વિષય એ ચિત્તમાં છે કે ચિત્તમાં વિષય છે સાચું શું છે પુરાણી મુંજાઈ ગયા આવો પ્રશ્ન તો પૂછી જ શકે કોઈક પ્રશ્ન પૂછનાર ઉપરથી બહુ મોટી પરીક્ષા થાય હા એકવાર શ્રીજી મહારાજ જતા હતા બે નાના સાધુ બ્રહ્મચારી મહારાજ ની સામે આવ્યા બે બ્રહ્મચારી આવ્યા એટલે મહારાજ કે બે સાધુઓ મને પ્રશ્ન પૂછો એક સંતે પ્રશ્ન પૂછ્યો બ્રહ્મચારી હતા આનંદાનંદ બ્રહ્મચારી એમણે પ્રશ્ન પૂછ્યો નાના બ્રહ્મચારીના પ્રશ્નને સાંભળી મહારાજે માથે હાથ મૂક્યો રાજી થઈ ગયા મહારાજ એમ બોલ્યા આ સાધુએ પ્રશ્ન પૂછ્યો એના ઉપરથી એમ નક્કી થાય છે કે આ સાધુ મોટા થઈ અને મૂળજી બ્રહ્મચારી જેવા બ્રહ્મનિષ્ઠ થશે પ્રશ્ન પૂછે એના ઉપરથી એની બુદ્ધિનું જ્ઞાન થઈ જાય બીજા સાધુને કહ્યું તમે પ્રશ્ન પૂછો એમણે જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજે ફરી ફરી એમને આશીર્વાદ આપ્યા કે આ સાધુ તો બીજા પહેલા આપણા મહાન સંત છે એના જેવા દિવ્ય અને વિભૂતિ પુરુષ થશે પછી મહારાજ પાછા જમવા માટે આગળ પધાર્યા પ્રશ્ન પૂછવો એના ઉપરથી એના વ્યક્તિત્વનું એના હૃદયનું જ્ઞાન થાય શિવરામ વિપ્રમ એને એમ થયું કે આ પ્રશ્ન અઘરો છે એને કહ્યું કે આ પ્રશ્નનો જવાબ વિચારીને કાલે આપીશ પણ ક્યાંથી શોધવો મુંજાઈ ગયા ડઘાઈ ગયા લોકોને પૂછીએ કોણ છે આ માણસ કોણ છે એનો પરિચય તો આપો મને ખબર પડે ત્યારે જાણું એ બીજા કોઈ નહીં આ ગામના વાઘરી કુટુંબના પરિવારના ભાઈઓ છે વાઘરી માણસો આવો સવાલ હા પૂછે ને કેમ એ સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા થયું સ્વામિનારાયણ ભગવાન વિશે મેં ઘણી વાર સાંભળેલું ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા જાય મહારાજ સુધી પહોંચીને એનો જવાબ જાણીને પાછા આવે બીજે દિવસે કથામાં કથા પૂરી થાય પેલા બધા માણસો બેઠેલા કયો કહ્યું કઈકાલના પ્રશ્નોનો જવાબ બાકી છે એ જવાબ ચાલુ કથામાં આપે અને જ્યાં જવાબ પૂરો થાય ત્યાં તો પાછળ બેઠેલા પહેલા હરિભક્ત ઊભા થાય એ સંગ્રામ વાઘરીના ભાઈ શાર્દુલ શાર્દુલ ઊભા થાય અને એમ કહે પુરાણીજી હાથ જોડીને વિનંતી કરી કે પુરાણીજી માનો કે ન માનો આ તમે જે બોલ્યાની તમારા શબ્દો નથી આ તો અમારા ભગવાન સ્વામિયારના શબ્દો છે માટે આ જવાબ મારા ભગવાન સ્વામિનારાયણનો છે તમારો નથી શિવરામ વિપ્રને એમ થયું જેને સમાજ છેલ્લી લાઈનમાં બેસારે છે જેને સમાજ છેલ્લી લાઈનમાં બેસારે છે એ સમાજ ભગવાન સ્વામિનારાયણના સમાગમે કરીને ઉપાસનાએ કરીને આજ્ઞાએ કરીને એના સાધુના યોગ્ય કરીને આટલો દિવ્ય બની શકે તે પુરુષોત્તમ નારાયણનો મહિમા કેવો હશે અને એ શિવરામ વિપ્ર પછી મહારાજ સાથે જોડાય મહારાજના એકાંતિક ભક્ત થાય મહારાજના એકાંતિક સંત બને મહારાજની સંત પંક્તિના એક પુષ્પ બની જાય કહેવાનું શું મહારાજે આ કામ કર્યું અધર્મના મૂળિયા કાઢ્યા આત્મજ્ઞાન કરાવ્યું અનુપમ વૈરાગ્યની ભેટ આપી અને પોતાના દિવ્ય સ્વરૂપની ઓળખાણ કરાવી ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું સિંચન કર્યું મહાત્મે સહિત પોતાની ભક્તિ દ્રઢ કરાવી અનેક લોકોને કાળના પાસમાંથી છોડાવી લીધા આવી રીતે ભગવાન શ્રીહરીએ જીવ પ્રાણી માત્ર માટે દિવ્ય માર્ગ એ માંગરોળ ગામની વિશે ખોલ્યો હજી ખૂબ વિસ્તાર થી કથા આવે છે ભગવાન શ્રીહરીની આ દિવ્ય લીલા પ્રસંગ આખો બદલાશે તો આગળનો પ્રસંગ આપણે આવતીકાલે સાંભળીશું અત્યારે બેતાલીસ ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે બોલો ઘનશ્યામ મહારાજની